નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલની અંદર. તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે ટૂંક જ સમય પહેલા ગુજરાતની અંદર જાહેર થયેલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં કયા વ્યક્તિઓને કોને કોને લાભ મળી શકે છે, કઈ રીતે લાભ મળશે, કઈ બેંકોનો આમાં સમાવેશ થવાનો છે અને સરકાર તરફથી કેટલા રૂપિયાની સહાય આપણને મળી શકશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલશો. તો મિત્રો, આત્મનિર્ભર સહાય યોજના જે છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર કરેલી છે, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના. આ યોજના અંતર્ગત કોરોનાના કારણે આપણા ગુજરાતના જે કોઈ ધંધા રોજગાર ઠપ થઈ ચૂક્યા છે એને ફરીથી ધમધકાત કરવા માટે સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવેલી છે. આ યોજનાનો લાભ સૌથી પહેલા કોને મળશે? તો આ યોજનાનો લાભ નાના વેપારીઓ છે, ગલ્લાવાળા છે, નાના વ્યવસાયિકો છે, શ્રમિકો છે, રિક્ષા ચાલક, મજૂર વર્ગ વગેરેને, જે નાના છે, જેમની ઇન્કમ સોર્સ ઓછી છે, એ લોકોને આ યોજનાનો લાભ મળી શકશે. એના પછી આપણે જોઈએ કે આ યોજનામાં કેટલા રૂપિયાની લોન મળી શકશે. મિત્રો, અગત્યની વાત છે કે નાના વેપારીઓને કેટલા રૂપિયા સુધીની લોન સરકાર તરફથી મળી શકશે. તો આ યોજના અંતર્ગત 1 લાખ રૂપિયાની લોન નાના વેપારીઓ જે પોતાનો ગુજરાન ચલાવે છે, રિક્ષાવાળા છે કે પછી ગલ્લાવાળા છે કે પછી કોઈ પણ એવા નાના વ્યક્તિ જે છૂટક મજૂરી પણ કરતા હોય, એ લોકો 1 લાખ રૂપિયાની લોન સરકાર તરફથી એમને મળી શકશે. ક્યાંથી મળી શકશે? તો આ સૌથી અગત્યનો પ્રશ્ન છે કે નાના વેપારીઓને ક્યાંથી આ લોન મળી શકશે. તો મિત્રો, આ લોન માટે સરકાર દ્વારા રાજ્યની કોઓપરેટિવ બેંકો, જિલ્લા સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓ દ્વારા તમને લોન આપવામાં આવશે. એટલે કે રાજ્યની અંદર આવેલી તમામ બેંકો, કે એ કોઓપરેટિવ બેંકો હોય, જિલ્લા સહકારી બેંકો હોય કે ક્રેડિટ સોસાયટી હોય, એમના દ્વારા દરેક વ્યક્તિને લોન પૂરી પાડવામાં આવશે. એના પછી કોને લાભ મળશે? તો મિત્રો, આશરે અંદાજો એવો કરવામાં આવે છે કે 10 લાખથી વધુ જે નાના વેપારીઓ છે, જે આપણા રાજ્યની અંદર છૂટક મજૂરી, રિક્ષા ચાલકો, ગલ્લાવાળા, ફેરિયાઓ, શાક માર્કેટવાળા કે પછી અન્ય હોય, એ લોકોને આ યોજનાનો લાભ મળશે. એનો અંદાજ કંઈક 10 લાખથી વધુ નાના વેપારીઓનો આમાં સમાવેશ કરવામાં આવશે. કેટલા વર્ષ માટે આ લોન મળી શકશે? તો મિત્રો, આ લોન જે છે એ તમારે 3 વર્ષ માટે મળશે, જેની કુલ અવધિ 1 લાખ રૂપિયા સુધીની લોન હશે અને 2% વ્યાજે રાજ્યની બેંકોમાંથી મળશે. એટલે કે જે 1 લાખ રૂપિયાની લોન તમને મળવાની છે એનો ઉપર ફક્ત વાર્ષિક 2% વ્યાજ જ તમારે ચૂકવવાનું રહેશે. નોર્મલી આપણે બેંકની અંદર જોવા જઈએ તો 10-12% રૂપિયા વ્યાજ હોય છે વાર્ષિક, પરંતુ સરકાર દ્વારા આ નવી પહેલની અંદર 2% વ્યાજ ફક્ત આપણે વ્યક્તિએ જ ચૂકવવાનું છે. બાકીનું જે વ્યાજ હશે એ સરકાર દ્વારા ચૂકવણી કરવામાં આવશે. 3 વર્ષ માટે આ લોન નાના વેપારીઓને આપવામાં આવશે. 2% ઉપરનું જે કંઈ વ્યાજ હશે એ રાજ્ય સરકાર ચૂકવશે. એના પછી ખાસ લાભ, આ યોજનાથી શું ખાસ લાભ થશે? તો જોવા જઈએ તો મિત્રો, પ્રથમ 6 મહિનામાં કોઈ પણ હપ્તો ભરવાનો થતો નથી. એટલે જે કોઈ વ્યક્તિ, નાના વેપારી કે છૂટક, કોઈ પણ દ્વારા આ 1 લાખ રૂપિયાની લોન લેવામાં આવે તો એને 6 મહિના સુધી કોઈ પણ હપ્તો ભરવાનો થતો નથી. લોન કઈ રીતે મળશે? તો લોન તમારે બેંકમાં અરજી કરવાની રહેશે અને તેના માટેનું ફોર્મ બેંક દ્વારા આપવામાં આવશે, જેની કોઈ ફી નથી. એટલે કે તમારી નજીકની તમારી શાખા, જે કોઈ બેંક હોય, એની અંદર જઈને તમારે અરજી પત્રક ભરીને ત્યાં ફોર્મ સબમિટ કરવાનું રહેશે, જેના માટેની કોઈ પણ ફી કે કોઈ ચાર્જ બેંક દ્વારા લેવામાં આવશે નહીં. આમ આપણે કોઈ પણ પર્સનલ લોન કે અન્ય કોઈ લોન લેવા જઈએ તો એની ફી અને ચાર્જ લાગતી હોય છે, પરંતુ આ 1 લાખ રૂપિયાની લોન ઉપર કોઈ પણ પ્રકારનું ફી કે ચાર્જ લાગુ પાડવામાં આવશે નહીં. આ ઉપરાંત ખાસ લાભની અંદર જોવા જઈએ તો કોઈ મોર્ગેજની જરૂર નથી. મોર્ગેજ એટલે કે કોઈ પણ વસ્તુ ગીરવી મૂકવાની કે આપણે કોઈ પણ બાહેધરીની જરૂર છે નહીં. કોઈ પણ બાહેધરી વગર સરકાર દ્વારા આ 1 લાખ રૂપિયાની લોન આપણને આપવામાં આવશે. 30 મહિનામાં લોન પૂરી કરવા, હવે જેમ વાત કરી 36, આપણે 3 વર્ષની અંદર લોન પૂરી કરવાની હોય તો 36 હપ્તા થાય છે, પરંતુ પ્રથમ 6 મહિના આપણે કોઈ પણ હપ્તો ભરવાનો થશે નહીં. બાકીના 30 મહિનાની અંદર એ સરભર રીતે આપણે એને ઈએમઆઈ એટલે કે હપ્તાની ચૂકવણી કરવી પડશે. રૂપાણી સરકારની આ ખૂબ જ સારી પહેલને સમર્થન આપીને નાના વેપારીઓ ધમધોકાટ રીતે પોતાનો ધંધો વ્યવસાય માં આગળ વધી શકશે તેવી આશા સાથે આ યોજના ખૂબ સારામાં સારી નાના વેપારીઓને ફળદાયક થશે એવી આશા રાખીએ છીએ. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલશો.
આ યોજના દરેક નાના વેપારીઓ સુધી પહોંચે એવી અમારી આશા છે. તેમને આ યોજનાનો લાભ મળે અને આપણું ગુજરાત ફરીથી આત્મનિર્ભર બની શકે તેવી આશા રાખીએ છીએ.